જઈએ બાળકો આપણે ચેપ્ટર 3 નો લેક્ચર નંબર 40 અને તેમાં ગુજરાતની ગુફાઓ. હવે ચેપ્ટર 3 પ્રમાણે જૂનાગઢની જે ગુફાઓ છે એ વાતને આપણે ગુજરાતની ગુફા તરીકે ધ્યાનમાં રાખશું. ગુજરાતની ગુફાઓ જૂનાગઢમાં 3 ગુફા સમૂહ આવેલ છે અને એ 3 ગુફા સમૂહ તે કઈ રીતે. પહેલો જેનો પેટા વિભાગ છે બાવા પ્યારાનો ગુફા સમૂહ. બાવા પ્યારાનો ગુફા સમૂહ પહેલો પેટા પ્રકાર ગુજરાતની ગુફાઓમાં. હવે એમાં આપણે કઈ રીતે થોડુંક ધ્યાન રાખશું તો જોઈએ બાળકો, આ ગુફા બાવા પ્યારાના મઠ પાસે આવેલ છે. બાવા પ્યારાના મઠ પાસે આપણે આગળ જોઈ ગયા મઠ કોને કહીશું તો જ્યાં એકંદરે બૌદ્ધ સાધ્વીઓ રહે છે કાં તો ત્યાં ઉપદેશ આપે છે એવું એક સ્થાન એટલે મઠ, બરાબર. અને તેના નામ પરથી બાવા પ્યારા શબ્દ રાખવામાં આવ્યો. આ ગુફાઓ 3 હારમાં અને પરસ્પર કાટખૂણે જોડતી પથરાયેલી છે. પરસ્પર હારમાળા એટલે એક સીધી લાઈનમાં જોવા મળે છે. પહેલી હારમાં 4 જે પહેલી હાર જે છે એમાં 4, બીજી હાર જે છે એમાં 7, બીજીમાં 7 અને ત્રીજી હારમાં 5 ગુફાઓ. ત્રીજી હારમાં 5 ગુફાઓ એટલે 3 એની ગુફા જોવા મળે છે એક હારમાળા તરીકે. અને એ હારમાળા લાઈન જે છે તે તરીકે પહેલી ગુફામાં 4, બીજીમાં 7 અને ત્રીજીમાં 5. આ રીતે જોતા કુલ કેટલી ગુફાઓ થાય તો 16 ગુફાઓ થાય છે. ખાસ ધ્યાન રાખશો આ રીતે જોતા ટોટલ 16 ગુફા બાળકો થાય છે બાવા પ્યારાની ગુફા સમૂહમાં. તે ઈસવીસનના આરંભની આપણને ખ્યાલ છે ભગવાન ઈસુનો જન્મ જે છે એ 6 સદીને માનવામાં આવે છે. તો ઈસવીસનની જે શરૂઆત છે આરંભ છે એ સદી દરમિયાન કંઠા રહેલી હોવાનું માનવામાં આવે છે. તો આ રીતે આપણે બાવા પ્યારાના ગુફા સમૂહને એ રીતે ધ્યાનમાં રાખીશું. એનો બીજો પ્રકાર છે બાળકો એ તરફ જોઈશું. બીજો જે પ્રકાર છે એ ઉપરકોટની ગુફાઓ. ઉપરકોટની ગુફા ઉપરકોટની ગુફા એમાં જોઈએ આ ગુફાઓ 2 મજલામાં આવેલી છે. નીચે ઉપર જવા સોપાન શ્રેણી છે. હવે મજલા એટલે એક પ્રકારનો માળ. મજલા શબ્દનો સામાન્ય રીતે અહીંયા અર્થ આપણે શું કરવાનો છે માળ. અને જવા આવવા માટે શ્રેણી એટલે પગથિયા આકારની ગોઠવણ. પગથિયા આકારની એક શું જોવા મળે છે તો ગોઠવણ જોવા મળે છે. અને ઉપરકોટની ગુફાઓ ઈસવીસન 2 સદીની ઉત્તરાર્ધથી 4 સદીના પૂર્વાર્ધ સુધી. બીજી સદીનો ઉત્તરાર્ધ અને ચોથી સદીનો કયો સમયગાળો પૂર્વાર્ધ સુધીમાં. પૂર્વાર્ધ મતલબ શું કે એ શરૂઆત જે છે 2 સદીની શરૂઆતમાં ઉત્તરાર્ધ અને 4 સદીના પૂર્વાર્ધમાં એટલે અંત ભાગમાં આ ઉપરકોટની ગુફાઓ પ્રાપ્ત થઈ છે કંઠારેલું હોવાનું માનવામાં આવે છે. એ તરફ આપણે ધ્યાન રાખીશું. હવે જઈએ બાળકો આ થઈ બીજા નંબરની ઉપરકોટની ગુફાઓ. હવે ત્રીજો જે પ્રકાર પડે છે એ છે બાળકો ધ્યાન આપશો ત્રીજો પ્રકાર પડે છે તે ખાપરા કોળિયાની ગુફા. ખાપરા કોળિયાની ગુફા જે બીજા કયા નામથી ઓળખાય છે તો આપણે એને ધ્યાન રાખશું કે જે કુંડ ઉપરની ગુફા તરીકે બંને એક જ છે. ખાપરા કોળિયા અને કુંડ ઉપર બંને એક જ છે. આ ગુફાઓ મજલા વાળી હશે તેમ પ્રાપ્ત થયેલા અવશેષો પરથી જાણી શકાય. મજલો એટલે માળ અને એ રીતે તે પરિસ્થિતિ પ્રમાણે ઓળખી શકાશે. ગુફાઓને નુકસાન થયેલ છે
સમય પછી સીધી વાત છે કે આ ગુફાઓને જે તે નુકસાન કુલ 20 સ્તંભ આવેલા છે. 20 થાંભલાઓ ઉપર 20 સ્તંભ થાંભલાઓ ઉપર એની રચના છે. આ ગુફા ઈસવીસન 3 સદીમાં કંઠારાયેલી હોવાની શક્યતા છે. કઈ સદીમાં બાળકો? 3 સદીમાં કંઠારેલ જોવા મળે છે. કંઠારેલ 3 સદીમાં. તો આ રીતે ગુજરાતની ગુફાઓમાં આપણે 3 ગુફા સમૂહોને વિશે સમજ્યા છે. આગળનો જે મુદ્દો છે, મુખ્ય મુદ્દો, એ ખંભાલીલા ગુફા, જે બીજા નંબરનો મુદ્દો છે. ખંભાલીલા ગુફા, ખંભાલીલા ગુફા ધ્યાન રાખશો. રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે આવેલા ખંભાલીડામાંથી આ ગુફાઓ 1959માં શોધખોળ થઈ. યાદ રાખશો, રાજકોટથી 70 કિમી દૂર, ખાસ યાદ રાખશો. અને જે 1959માં એની શું થઈ છે? તો શોધખોળ થઈ. અને તે 3 ગુફા સમૂહનું નોંધપાત્ર છે. 3 ગુફા સમૂહ તરીકે નોંધપાત્ર છે, ખાસ યાદ રાખજો. 1959 આપણે ખંભાલીડા ગુફાની વાત કરીએ છીએ. વચ્ચેની ગુફામાં સ્તૂપ યુક્ત ચૈત્ય ગૃહો, મતલબ બૌદ્ધ ધર્મના જે સાધ્વીઓ છે એના ઉપયોગ માટે થયેલા બાંધકામો, પ્રવેશ માર્ગોની ઉભય બાજુએ વૃક્ષને આશ્રયે ઉભેલા બોધિસત્વો. હવે આ વસ્તુ શું કહેવા માંગે છે કે કોઈ વૃક્ષ છે, એ વૃક્ષને ભગવાન બુદ્ધ બોધિસત્વ, બોધિસત્વ એટલે કોણ? ભગવાન બુદ્ધ ઝાડને અડીને ઉભેલા છે એવું ત્યાં એક ચિત્ર આ ગુફા સમૂહમાં જોવા મળે છે, ખાસ યાદ રાખશો. ભગવાન બુદ્ધ ઉભેલી અવસ્થામાં છે. આપણે ક્યારેય ભગવાન બુદ્ધને ઉભેલી અવસ્થામાં બાળકો જોયા નથી, પણ ત્યાં ગુફા સમૂહ, આ ગુફા સમૂહ જે છે ત્યાં ભગવાન બુદ્ધ ઝાડને અડીને ઉભેલા છે એવું બતાવાયું છે. કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ 2-3 સદીની છે, એટલે કેટલાક એવા બૌદ્ધ સાધુઓ થઈ ગયા એવા સાધુઓ ત્યાં દર્શાવાયા છે જે 2-3 સદીની સમયના સાધુઓ થઈ ગયેલા હશે એવું અનુમાન કરી શકાય. તો આટલી બાબત ખંભાલીલા ગુફા જે છે તેની વાત કરવામાં આવે છે. હવે ત્રીજો મુદ્દો છે બાળકો, ત્રીજો મુદ્દો તળાજા ગુફા, તળાજા ગુફા. હવે આ જે તળાજા ગુફા છે તે શેત્રુંજી નદીના મુખ પાસે ભાવનગર જિલ્લામાં, શેત્રુંજી નદી અને ભાવનગર જિલ્લો યાદ રાખશું. તળાજાના ડુંગર પાસે આવેલ છે. તે તાલ ધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. એક માર્ક્સનો પ્રશ્ન ખાસ યાદ રાખજો, તે તાલ ધ્વજગીરી તરીકે ઓળખાય છે. તળાજાની ગુફાને કયા નામથી? તાલ ધ્વજગીરી. અને જે એકંદર એક શું છે? તીર્થધામ છે, ખાસ યાદ રાખજો. તીર્થધામ તરીકે તેની ઓળખ છે, તાલ ધ્વજગીરી તરીકે. પથ્થરોને કોતરીને 30 ગુફાઓની રચના કરવામાં આવી છે. કેટલી ગુફાઓ બાળકો? 30 ગુફાઓ યાદ રાખજો. તળાજાની ગુફામાં 30 ગુફા. અને તે આ ગુફાઓની સ્થાપત્ય કલામાં વિશાળ દરવાજો આવેલો છે. વિશાળ ઉપાસોમાં જવા માટે, અવરજવર માટે ખૂબ એવો મોટો વિશાળ શું છે? તો દરવાજો. એભલ મંડપ સભાખંડ, અહીંયા શબ્દને ધ્યાનમાં રાખવું પડશે. એભલ મંડપ મતલબ શું? સભાખંડ, જ્યાં સમૂહમાં ઘણા ખરા લોકો રહી શકે, બેસી શકે એવી જગ્યા સભાખંડ, જે એભલ મંડપના નામથી ઓળખી શકાય. અને આ રીતે જોતા ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ છે. બુદ્ધ ધર્મના સ્થાપત્યની આ ગુફાઓ ઈસવીસનની 3 સદીની છે, યાદ રાખજો. ઈસવીસનની 3 સદીની. આટલી બાબત તળાજાની
ગુફા વિશેની માહિતી કહેવામાં આવે છે તળાજા ગુફા તરીકે. હવે બાળકો આપણે ચોથી ગુફા જે છે એ સાણા ગુફાને ધ્યાનમાં રાખશું. સાણા ગુફા યાદ રાખશું. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે. હવે ગીર સોમનાથ જિલ્લો, ગીર સોમનાથ શું છે તો જિલ્લો ખાસ યાદ રાખશો. અને ઉના તાલુકા, ઉના તાલુકો, ઉના તાલુકો ગામ જે કહેવામાં આવ્યું છે એ ધ્યાન રાખશું. વાંકિયા ગામ, વાંકિયા ગામ. હવે વાંકિયા ગામ, ઉના તાલુકો અને જિલ્લો ગીર સોમનાથ. જે કઈ નદી કિનારે તો ધ્યાન આપશો, રૂપેણ નદી ઉપર સાણાના ડુંગર ઉપર આ ગુફા આવેલી છે. નદી કઈ? રૂપેણ નદી. ફરી એક તરફ દેવાશું, જિલ્લો ગીર સોમનાથ, તાલુકો ઉના, ગામ વાંકિયા અને નદી રૂપેણ જે છે ત્યાં આ સાણા ગુફાઓ આવેલ છે. સાણા ડુંગર ઉપર મધપુડાની જેમ, આ વાક્ય પણ યાદ રાખશો કે સાણા ડુંગર ઉપર મધપુડાની જેમ, એટલે એક કરતા વધુ એવી મધપુડાની જેમ 62 જેટલી શું આવેલી છે? ગુફાઓ પથરાયેલી છે. આટલી વાત આપણે સાણા ગુફા વિશે ધ્યાનમાં રાખવાની થશે. અને પાંચમો મુદ્દો છે બાળકો, તેને જોઈએ તો પાંચમો મુદ્દો જે છે એ ટાંક ગુફા. ટાંક ગુફા પાંચમો મુદ્દો. રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના, રાજકોટ જિલ્લો ઉપલેટા તાલુકો ના ટાંક ગામમાં ટંકગીરી આવેલો છે. અને ટાંકની ગુફાઓ 4થી સદીના પૂર્વાર્ધની હોવાનું માનવામાં આવે છે, એટલે અંતભાગમાં. અને છઠ્ઠો મુદ્દો છે ઝીંઝુરી જળ. યાદ રાખશો બાળકો, ઝીંઝુરી જળ નો ગુફા સમૂહ. ટાંક ની પશ્ચિમે 7 કિલોમીટરના અંતરે સિદ્ધસર પાસેની ઝીંઝુરી ઝરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે. એટલે આપણે યાદ રાખવું પડશે ક્યાંથી ક્યાં? ટાંકની પશ્ચિમે, ટાંકની પશ્ચિમે 7 કિમી દૂર, 7 કિમી દૂર સિદ્ધસર પાસે. યાદ રાખશું સિદ્ધસર પાસે શું આવેલ છે તો ખીણમાં બૌદ્ધ ગુફાઓ આવેલ છે. બૌદ્ધ ગુફા આવેલ છે. ઈસવીસનની પહેલી અને બીજી સદીની હોય તેમ માનવામાં આવે છે. આ ઝીંઝુરી ઝરની ઈસવીસનનો કયો સમયગાળો? ઈસવીસનની પહેલી અને બીજી સદીનો સમયગાળો. તો આ રીતે બાળકો આપણે ગુજરાતની ગુફાઓ તરીકે ધ્યાનમાં જે લીધું એમાં 6 બાબતો ગુફા સમૂહ તરીકે જોઈ ગયા. ત્યાર પછી આવતા લેક્ચર પ્રમાણે જોઈશું. થેન્ક યુ.